બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધીએ। ઉપલેટામાં ભૂતળા દાદાના મંદિર તેમજ ખેડૂતોને અવરજવર કરવા માટે મોજ નદી ઉપર પુલ બનાવાયો હતો। માત્ર 2 જ વર્ષમાં આ પુલ તૂટી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બે વર્ષમાં પુલ ધરાશાય 18 લાખના ખર્ચે બનાવ્યો હતો પુલ। નદીમાં પૂર આવતા પુલ ધરાશાય। મોજ નદી ઉપર 2018માં 18 લાખના ખર્ચે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી પુલ બનાવવામાં આવ્યો હતો। જો કે માત્ર 2 જ વર્ષમાં ટૂંકા ગાળામાં પુલ ધરાશાય થઈ ગયો છે, જેને લઈ સ્થાનિકોને તેમજ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પુલ તૂટી જતા મોજ નદીના સામા કાંઠે જવા માટે ખેડૂતોને બીજા ખેતરનો સહારો લેવાનો વારો આવ્યો છે। ઘણી વાર કીધું છે પણ એ છતાં એ આવે છે અને જોઈ ન જાય છે, કોઈ બીજું બોલતું નથી, કોઈ રજૂઆત કરતું નથી। બે વર્ષ થયા છે, કોઈ ધ્યાન દેતું નથી। આમાં વાડીએ જવામાં તકલીફ પડે અમને, ફૂલે ફૂલ આ પાણી આવે તો અમારે હાલવું ક્યાંથી, ખેતરોમાંથી ગારા સુતી સુતીને જવું પડે। મોજ નદી ઉપરનો પુલ તૂટી જવાના કારણે સ્થાનિકો દ્વારા નગરપાલિકા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે નગરપાલિકા દ્વારા આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। નગરપાલિકાએ દોષિતો સામે યોગ્ય પગલાં ભરવાની બાહેધરી પણ આપી છે। અત્યારે એ પુલના તૂટવાનું કારણ છે ને ટેકનિકલ સ્ક્રુટિની હેઠળ છે, અમારા કન્સલ્ટન્ટનો અભિપ્રાય બાકી છે કે આવ્યા પછી નક્કી થઈ શકે એક્ચ્યુઅલ તૂટવાનું કારણ શું હતું, પણ હવે આગળની કાર્યવાહી નિયમ મુજબ શું કરી શકાય। ના, એ તો જે તે વખતે એના ડિઝાઇન મુજબ જ ખીલાસળીનો જે ડિઝાઇન હતી એ મુજબ જ વાપરવામાં આવેલ છે અને તે મુજબ જ બાંધકામ કરવામાં, એના માટે તો ટેન્ડરના ક્લોઝ મુજબ ખરેખર જો કોન્ટ્રાક્ટરની લાયબિલિટી મુજબ એને રિપેર કરવાનું થતું હશે તો એના દ્વારા રિપેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે, અથવા તો નવો પાઇપ કલોટની જગ્યાએ જે હવે પછી પૂરની સામે ટકી શકે એ ટાઈપનું અન્ય સ્ટ્રક્ચર ઊભું કરવા માટેનું જે મંજૂર થશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે। હાલ તો પુલ નવો નહીં બનતા ખેડૂતોને પોતાના ખેતર જવા માટે બીજાના ખેતરમાંથી જવું પડી રહ્યું છે અને સ્થાનિક લોકોને પણ હેરાન પરેશાન છે, ત્યારે તંત્ર યોગ્ય પગલાં લે અને તાત્કાલિક નવો પુલ બનાવે તે જરૂરી છે। ઉપલેટામાં છે, મોજ નદીને કાંઠે છે, તે ભૂતરા દાદાના મંદિરે અને ખેતરે જવા માટે એક નગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં 3 વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો। હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ બ્રિજ છે કે 3 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, જે ગઈ સાલ છે તે ભારે વરસાદને કારણે તૂટી જવા પામ્યો હતો। આપ જોઈ શકો છો કે નવે નવો બ્રિજ છે તે 3 વર્ષમાં છે તે સાવ ધ્વસ્ત થઈ ગયો છે અને અહીંના જે સ્થાનિક ખેડૂતો છે તેમને ખેતરે જવામાં અને ભૂતરા દાદાના મંદિરે જવામાં લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેકવાર સરકારને નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ આ પુલનું કામ છે તે હજી સુધી ચાલુ કરવામાં નથી આવ્યું અને અહીંના સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે અમને આ પુલ છે તે તાત્કાલિક રિપેર કરી આપે જેથી કરીને અમને ચોમાસામાં તકલીફ ન પડે। અવારનવાર અમારે 2 વર્ષ ત્યાં ચોમાસામાં અમારે ખેતરે જવામાં પારાવાર તકલીફ પડે છે, અમારે બીજાના ખેતરમાં જઈને અને અમારા ખેતરમાં જવું પડે છે। અમે અનેકવાર સરકારને રજૂઆત કરી છે છતાં પણ સરકારના જે અધિકારીઓ છે તે અહીંયા આવે છે અને જોઈને વ્યા જાય છે। અમને અમારી માંગ એક જ છે કે અમને આ પુલ છે તે જલ્દીથી જલ્દી પાછો તાત્કાલિક રિપેર કરી આપે તેવી અમારી માંગ છે। નિલેશ મારું, મંતવ્ય ન્યૂઝ, ઉપલેટા।